राष्ट्रीय कक्षाए ग्राहक जागृति संदर्भे जे मार्को के लोगो मारवानी छूट आपवामां आवे छे एवी कायदाधीन जे आंतरराष्ट्रीय कक्षानी संस्थाओ छे ए संस्थाओनी अंदर पहेलुं आपणे लईए छे आईएसओ इंटरनेशनल स्टैंडर्डाइजेशन ऑर्गेनाइजेशन आ प्रकारनो सिम्बोल तमने जोवा मळे एटले समझवानुं કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિદેશમાંથી જે વસ્તુઓ આવે છે એ વસ્તુઓ પ્રમાણિત થયેલી છે એની ખાતરી બદલ આ લોગો છે મારવાની છૂટ આપવામાં આવે છે અને આઈએસઓનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે આપણે યાદ રાખવાનું અને જે આઈએસઆઈનું વડું મથક જેની વર્ષે સ્થાપના થઈ છે એ જ વર્ષે આઈએસઓની પણ સ્થાપના થયેલી છે એટલે ઈસવીસન 1947ના સમયગાળા દરમિયાન આઈએસઓની સ્થાપના થયેલી છે હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આખા વિશ્વની અંદર જે વસ્તુઓનું પ્રોડક્શન થાય છે એ પ્રોડક્શન થતી વસ્તુઓના ઉત્પાદન પર ISO 14000 ISO 18000 ISO 21000 આવા પ્રકારની શ્રેણીઓ છે એ શ્રેણીઓનો માર્કો તમને જોવા મળશે એ પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે એ આવા પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવે છે અને લોગો મારવાની છૂટ આપવામાં આવે છે તો એ છે ISO એવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્ટરનેશનલ લેવલે જે સંસ્થા કાર્યરત છે તો એ છે કોડેક્સ એલિમેટેરિયસ કમિશન CAC ના ટૂંકા નામથી જેને આપણે ઓળખીએ છીએ એવી મહત્ત્વની આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા એટલે CAC જે મોટાભાગે ખોરાકને લગતું કમિશન છે ખોરાક અને ખોરાકમાંથી બનાવેલી વસ્તુઓ ઉપર CAC નામનો માર્કો મારવામાં આવે છે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની વસ્તુઓ ઉપર આ CAC નામની સંસ્થા છે તે એક સંસ્થા છે WHO અને બીજું છે FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને બીજી છે હેલ્થ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ બે સંસ્થાના સહયોગથી જે સંસ્થા 1963માં સ્થાપના કરવામાં આવી હતી એવી સંસ્થા એટલે CAC આ સંસ્થા દ્વારા મોટાભાગે ખોરાક અને ખોરાકમાંથી બનાવટની બધી જ વસ્તુઓ પર માર્કો મારવા માટેની છૂટ આપે છે તો આ જે સંસ્થા છે CAC એનું વડું મથક ઇટાલીની અંદર આવેલા રોમ શહેરની અંદર ગણવામાં આવે છે અથવા સ્થાપના કરવામાં આવેલી છે ઇટાલીના રોમ શહેરની અંદર તેનું મુખ્ય કાર્યાલય આવેલું છે આ જે માર્કો છે તે દૂધની બનાવટો માંસ માછલી ખાદ્ય પદાર્થો અને તેને આધારિત જે ખોરાક સંબંધિત ઉત્પાદનો છે તેની ઉપર CAC નામનો માર્કો મારવાની છૂટ આપતી સંસ્થા એટલે આ CAC